હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમે ફરવા જતા છે, ચાલો તમને બી ફરાવીએ ને અમે બી ફરીએ. એની પછી બે બે ઉપર થઈ જાય. મિત્રો, અમે ડાંગની હદમાં પ્રવેશી જવાના છે. અમે આવી ગયા છે મહાલ નજીક. આ ભોલુભાઈ આ બાજુ પાછળ છે, આ ડીકીમાં, અને સરસ સરસ મજાના આ સીન પાછળ છે. હા, અને આ ભોલુની મમ્મી જુઓ, આ ચોરી કરતી છે. લાવજો આ બદલાવ. અચ્છા, ને ખાટી ભાજી, અમુક એના ખાટી ભીંડી પણ કહે. એના આજે ફળ ખરા ને, એનું આજે આ રીતના પાન ખરા, એને છૂંદી કાઢવાના, એની ચટણી બનાવે. ખાટી ખાટી લાગે, બહુ સરસ લાગે. ક્યારેની યાદ અપાવી દીધી આ રીતને ખાવાનું. નીકળ તો ચાલો જઈએ. અને અમે જઈ રહ્યા છીએ મહાલ, મહાલ થી સુબરીધામ. સુબીરાણા ત્યાંથી ક્યાં જવાય છે એ સમય પર ડિપેન્ડ કરે. મિત્રો, અમે એક સરસ લોકેશન પર ઊભા રહી ગયા છીએ, અને તમને અવાજ સંભળાતો હશે બેકગ્રાઉન્ડમાં. અમે ડાંગમાં પ્રવેશી ચૂક્યા છીએ. બરડીપાડા ગામથી આગળ ગયા છીએ. બરડીપાડા અને મહાલની વચ્ચે આ એક સરસ એક નદી છે, જુઓ. અને આ સરસ નાનકડું ઝરણું છે, હું તમને ઝૂમ કરી બતાવું. આ જુઓ, આ જુઓ. અને ભોલુભાઈ તો રમવા લાગેલા છે. આ બાજુ આ સરસ પણ પાણી વહેતું છે. થોડા બે ત્રણ ઝરણા છે, થોડાક ફ્રેશ થઈ ગયા અમે જોઈને. અને ભોલુભાઈ નવાનું મન થયેલું છે, હું જાણી ગયેલો છે, પણ નવડાવવાનું મળે નહીં એને. નવાનું મન થયું ને. હમ
મિત્રો મહાલ આવી ગયા છે અને અહીંયા હવે ખીચડી કઢી બનાવવાના. તો સામાન કાઢી લઈએ અને આ લોકો કદાચ અહીંયા રહેતા હશે તો આ લોકો અહીંયા ચૂલાને પણ બનાવેલું છે અને આપણે ઉપયોગ કરી લઈશું. અમારા માટે સરસ મજાની આરામ કરવા માટે ભૂલું તો મજા આવી જવાની છે. અહીંયા વાસની આ ફાડીને સરસ મજાની પથારી બનાવેલી છે. આ મારા એક મિત્ર અમને મળી ગયો. આ યુહાનભાઈ ને, હે તારું આખું નામ બોલજો. યુહાન તારું આખું નામ બોલ. યુહાનભાઈ બાસનું નામ કઈ? રાજુ. હા યુહાનભાઈ રાજુભાઈ મહાલ ગામના છે. અહીંયા અમને નદી કિનારે મળી ગયા. અમારી ખીચડીમાં બનાવે ને એ યુવાનભાઈ અમને લાકડા લાવી આપે છે, મદદ કરે છે. અમે એની સાથે આજ તો ખીચડીની પાર્ટી કરવાના, હે ને? હા અમારી ખીચડીની તૈયારી થઈ ગઈ છે. ખીચડી કઢીની પાણી રેડી છે, મરી મસાલા અહીંયા તૈયાર છે અને આ બાજુ વઘાર મુકાઈ ગયો છે અહીંયા. ચાલો મેડમ જી, કેવી ખીચડી બનાવવાના? મસાલા ખીચડી કે સાદી ખીચડી કે બગારેલી? ચાલો સરસ, ચાલ બોલો, ચાલ બનાવવાનું, ચાલ. બહુ ધ્યાન ડબલ થઈ જાય. ચાલ તને શું ભાવે તને ખાવાનું? હે યુહાન, તારો સ્ટાઇલ બહુ ભરે એમ છે ને. બોલો, યાર તો જો સરસ મજાનો જો આપણા દોસ્તાર યુહાન ત્રીજામાં ભણે, હે ને? હે તને બારાક સારી આવડે? હે પછી કક્કા એકડા પછી ઘડી આવડે? કેટલા આવડે? આઠે ગુણ આવડે? બે ગુણ? અરે વાહ વાહ, અરે અમારા યુવાનભાઈ ના તો બે ગુણ ઘડી આવડી. કેટલા આવી જા, આવી જા. તમે યુવાન કેવું લાગે ગાડીમાં? હે પહેલી વાર બેઠો ને? હા યુવાનભાઈ પહેલી વાર છે ને ગાડીમાં બેઠા, તો આપણે એને જરાક બેસાડીએ અને ફેરવી લાવીએ. યુવાન મજા આવે, હે ને? હા તો આપણે ચાલુ ગાડીએ પેલો કેમેરો હલ્યા કરે ને એટલે અમે જે છેડે ગાડી મૂકવાના હતા એટલે ઉભા રહી ગયા. તો આપણી વાત એવી હતી કે યુટ્યુબ પર એક વિડીયો વાયરલ થયો છે કે કોઈક સાઉથનો વિડીયો છે, તો કોઈક ગરીબ કોઈ છોકરું એ ગાડીને પાછળ ઉભેલું હતું, વાઈટ આઈટન હતી અને સ્વિફ્ટ હતી કંઈક, તો આવીને સીધો એ છોકરોને લાત જ મારી દીધી. યાર શું તમારું બળી જવાનું યાર, કે તમારી પાસે શું માંગવાનું? તમારી ગાડીને અડેલા જતા ને આજે નાનું છોકરું છે, એની જિંદગીમાં કદાચ એણે સાયકલ કે બાઇક સિવાય કંઈ જોયું નહીં હોય. આજે એને મસ્ત એને એસીવાળી ગાડીમાં એને ઠંડી હવામાં એને બેસાડું, એકદમ ખુશી ખુશી થઈ ગયું. મજા આવે ને? હે યુવાન પહેલી વાર બેઠો ને, હે તમારી યાર દોસ્તી રાખજે. આગળ ચાલ દોસ્તી, ચાલ જો અમે આજે પાક્કા દોસ્ત થઈ ગયા આજે અમે. તો આવું એમ કોઈને 5 મિનિટ ખુશી આપવી જોઈએ. હવે એની જિંદગીમાં એ પોતે કાર લેશે નહીં લેશે એની મહેનત પર છે. હજી છોકરો ત્રીજા ધોરણમાં છે અને એકદમ એક્સાઇટેડ છે. જો આ બધી એ સિસ્ટમ જોવે છે અહીંયા, જો આ આ ટેપ છે કે પછી આ એસી છે, અમારી ઠંડી ઠંડી હવા આવે એ આપણે ફૂલ કરીએ, જો આમ ધીમું પણ થાય, હે ને? એ એકદમ એક્સાઇટ થઈ ગયું છે. તો આવું નાની નાની ખુશી આપવી જોઈએ. આપણી પાસે તો ઘણું બધું છે પણ એ લોકો પાસે કશું જ નથી, તો આપણે બીજું આ લોકોને કંઈ આપી નહીં શકીએ કે એ લોકોનું તકદીર કઈ રીતે આપણે બદલી નહીં શકીએ, પણ આવી ક્ષણિક આપણે ખુશી આપીએ ને તો મિત્રો ખરેખર આમ તમે એના ચહેરા પરની ખુશી જુઓ, એમ એ બધું આમ ફરી ફરીને જોઈ છે, એમ આમ મજા આવી ગઈ કે, હે ને? મારું નામ ખબર તને? હે જો આનું નામ ઓમ, હે અને મારું નામ મિતેશ, મિતેશભાઈ.
હેને યાદ રાખે ને, હું બીજી વાર આવે ને હું તારા ઘરે આવવા પછી તારે મને રોટલો ખવડાવવાનો. પછી રોટલો ને નાગલીની, નાગલીનો રોટલો અને ઉડીદની દાળ ખવડાવે ને. હા, ગુજરાતી સમજે ને તું. હા, તો આ ભાઈ છે ને એ કોકણી છે, એ ડાંગી માને સમજ પડે, તો મને થોડું આવડે છે એટલે એની સાથે મેં વાત કરી તો એને મજા આવી ગઈ. એટલે પછી અમારો ફ્રેન્ડ થઈ ગયો. અમને એ પાણી લાવી આપે છે, લાકડા લાવી આપે છે અને પાન છે બધું અમારે જમવા માટે. તો હવે એની સાથે અમે જમવાના પણ છીએ. તો મિત્રો, તમે ક્યાંક ફરવા જાઓ ને, આવા નાનકડા આવા મિત્રો બનાવો ને, તો એ લોકોને ખુશી આપી શકીએ. ચાલો, તો આગળ હવે ખીચડી થઈ જ ગઈ છે, ત્યાં આપણે જઈએ ને જમીએ ખીચડી. ચાલો મિત્રો, હવે જમવાની શરૂઆત કરીએ. બસ, તારો ને યુહાન નું દેખાવું જોઈએ. યાર, સરસ ઠંડુ ઠંડુ થઈ ગયું ને, હે ને? ગાડીમાં બેઠેલો કોઈ વાર આવું? હે, જો તું અમારો દોસ્તાર થઈ ગયો, ગાડીમાં બેસાડ આપણે, હે ને? મજા આવે ને? તો ઠંડુ ઠંડુ કરી આપવા કે જો કેટલો મસ્ત ઠંડી હવા લાગે, હે ને? હવા વધારી જો. મિત્રો, ગાડીમાં એસી ચાલુ કર્યો ને, યુવાનભાઈને મજા આવી ગઈ. તો એણે તો કદાચ કોઈ પકડવા પણ નહીં દીધું હોય. ને ત્રણથી ચાર દિવસ પહેલાં જ એક વિડીયો જોઈ લો, એક ગરીબ બાળક હતું બિચારું. તો મિત્રો, એ ખાલી ગાડીને અડીને ઊભેલું હતું. તો જે ગાડીનો માલિક હતો, મિત્ર આપણે થોડું વાળી લઈએ કે ગાડી, પછી વાત કરીએ આપણે. તો પાછળ જાય છે ને, જાય ને પાછળ, તો મજા આવે ને. હા, તો મિત્રો આપણે થોડું આગળ જઈએ, પછી વાત કરીએ. તારી મમ્મી ના પપ્પા ને પૂછી આવ, હે ને? આ ભાઈ આ જો, આ ચોથા માં ભાઈ ભણતો છે, આ ભાઈ તું ત્રીજામાં, હાથે જ સ્કૂલે જજો, હે ને? આવનો, પછી તને હું શનિ રવિ મૂકી જવા, આવનો ભણવા. કેટલા ભાઈ બેન તમે? હે, કોડાક ભાઈ બેન? હે, તીન? તારા તારાથી મોટા છે કે નાના છે? વડીલા? હા, બહુ વડીલા. હા, ને બેન જરાક નાની છે કે બહુ કરતા મોટી છે? ચાલ, તારે એક સરસ ફોટો પાડું. હા કે મિત્રો, આ ખાખરાના પાનમાં છે ને અમે આ મરચાં શેકેલા છે. એકચ્યુઅલી એને સ્ટીમ કર્યા, મીઠું, ધાણા, જીરું અને હળદર બધું નાખીને આ રીતનું. આજે બંને સ્વાદ લાગી ગયેલો છે ખીચડીનો. ચલો બસ, હવે પૂરું. બાય બાય, ઉપર જુઓ, આ ઘાસ થી બનાવેલું છે આની છત. ને આરામ કરવાનું બહુ સરસ છે, લગભગ 10 જણા તો તમે આરામથી અહીંયા ઊંઘી શકો. અહીંયા બસ હવે એક સાદડીની જરૂર છે. નીચેથી પણ હવા આવે, ફરતેની હવા, અને બહાર ગરમી છે, અહીંયા જરા પણ નથી. અને આ જુઓ,
આ એક મિત્ર અમારો એક બે મિત્રો ઉમે રહી ગયા એનો દોસ્તા એક જતો રહ્યો અને અમે ખાવાનું આપ્યું એને બહુ ભાવી ગયો મમ્મી તો ખાઈ ના ઊંઘી જ ગયા ચાલ આરામ જ કર લે તું અમે ફરી આવીએ હે ને પાંચ વાગે લઈ જાઉં ભાઈ તને અરે ભાઈ યોગાન અમારું બહુ કામ કરતો છે યોન અમને હાથ ધોવા માટે વાસણ માંજવા માટે પાણી બધું લઈ આપ્યું હે ને યોન મજા આવ્યો અમારી સાથે આમથી આવી જાવ આમથી આમથી આવી જાવ આ બધી આવી જાવ નજીક આ બધી ભાઈ પાછો અમે આવે ત્યારે અમને યાદ રાખે ને હે હવે તો તારા ઘરે રહેવાના છે કે શું ખવડે હવે અમને એક કુકડી બનાવજે કે કુંબડી હે કે છે તમારે ત્યાં કુંબડી અમે તો નહીં ખાઈએ ખાલી મજાક જ કરું હે કે ચાલ પછી ત્યાં આમથી છે ને તારું ઘર આમથી છે ત્યાંથી તને ઉતારતા નીકળી જાય હે કે અમારી સાથે બેસી લેજે હે કે પાંચ છ ગાડીમાં બેસાડું હે કે હા તારા દોસ્તારને કહે છે મોટી ગાડીમાં બિસનેલ એમ કહેવાનું શું કહેવાનું મોઠ્ઠી ગાડીમાં બિસનેલ એ સાંગુલા હા મોઠ્ઠી ગાડીમાં બિસનેલ એસી વાળી ગાડીમાં બિસનેલ હે ને હા અમે જે કચરો કર્યું ને બાળી જ જઈએ બોલુભાઈ ખાઈ ના ટાઈટ છે દસ એક મિનિટ આરામ કરી લેવો છઈએ બોલો ગાઈઝ અમે હાથ પગ ધોયા યાર વળી થોડોક આરામ કરીને પછી જઈએ કે મિત્રો અમારી સાથે જાદુગર અભય છે અમે ખીચડી ખાઈને આરામ કરતા હતા અને ભાઈશ્રી અહીંયા મળી ગયા તો અભયભાઈના આપણે અભયભાઈ સાથે આપણે વાત કરીએ નમસ્કાર કેમ છો મિત્રો બધા ઓળખે જ છે આખા દક્ષિણ ગુજરાતમાં તમામ મિત્રો મને ઓળખે છે અને જેટલા પણ યુટ્યુબર છે બ્લોગર્સ છે અભયના નામથી આજે હું અચાનક મહારાષ્ટ્રથી હું આવતો હતો ફેમિલી લઈને અને આ લોકેશન પર મિત્ર જોડે અમે મળ્યા અને મારા ફાધર વખતની એક ઓળખાણ અહીંયા મળી ગઈ મારા મમ્મી જે અહીંયા ડાંગમાં નોકરી કરી 35-40 વર્ષ તો આ અભયભાઈના ફાધર ખરા અને મારા મમ્મી એ લોકોએ એકબીજાને ઓળખે જ છે બહુ ઘણી જૂની ઓળખાણ છે મારા ફાધરને ડાંગમાં લાવના રામભાઈ ઠાકરે ચંદરભાઈ એ બધા જ્યારે હતા જે તે સમયમાં તો તે સમયમાં 1982 મારો જન્મય નહોતો તે સમયે સાયકલ લઈને આખું ડાંગ 311 ગામ ફરેલા તે સમયની ઓળખાણ આજે કંઈક કામમાં આવી તમામ શિક્ષક મિત્રો તો મને ઓળખતા જ હોય છે પણ ભાઈને મળીને ખૂબ આનંદ થયો અચાનક હું ઉતર્યો ગાડીમાંથી અને મને કીધું કે અભયભાઈ તમે મને ખૂબ આનંદ થયો અભયભાઈ હતા છે ને અમારી યુટ્યુબમાં મુલાકાત થશે ગ્રુપમાં મુલાકાત થયેલી ગ્રુપમાં રૂબરૂ મુલાકાત પહેલી વાર થઈ છે હાજી ગાડીમાંથી જસ્ટ ઉતર્યો અને મારા ફેમિલીને જસ્ટ વાતાવરણ એવું હતું કે ચલો હવે વેકેશન પતે છે કાલથી સ્કૂલો ચાલુ થાય છે આજે 8 નવેમ્બર થઈ કાલથી સ્કૂલો ચાલુ થાય છે અને ફેમિલી સાથે મેં કીધું ચલો ઉતારીએ અને અચાનક મુલાકાત થઈ આ જોગ સંજોગે અમે મળ્યા છીએ ખૂબ આનંદ થયો આપને મળીને ચોક્કસ મળતા રહેશે ચોક્કસ ચોક્કસ ધન્યવાદ થેન્ક યુ સો ગાઈઝ અમે એક મંદિર છે ત્યાં ફરવા આવ્યા છે ને તમને બી મંદિર બતાવું ને અમે બી ફરીએ ચાલો આપણે ફરીએ મંદિરમાં મિત્રો અમે સુબીર આવ્યા છીએ સબરીધામ મંદિરે અને ઉપર આવી ગયા છે જો આ જો આ પાછળ છે મંદિર આવ્યું થોડું આ જળ છે એની પાછળ છે જો હું તમને બતાવું અહીંયા જે બહુ ગરમી છે આ જો આ પાછળ છે મંદિર અને સરસ વાતાવરણ છે એક નાનકડું હિલ સ્ટેશન જેવું જ છે જે લગભગ 2008માં આવેલા 18 વર્ષ જતું રહ્યું અને 2022 પૂરું થવાનું ને ભોલુભાઈની ધમાચકડી ચાલુ જોવા આજે બસ એક આપગાજીના ચાલુ 12 વર્ષ થઈ ગયા કે પેલું રામાયણમાં આવ્યો કે 14 વર્ષ આવેલા રામ ભગવાન હા અમે 12 વર્ષ અહીંયા આવ્યા થાકી ગયેલા છે લગભગ 3-3.5-4 જેવા આવી ગયા
અમે આરટી ડાંગી કોમેડીના ગામમાં છીએ અને આરટીભાઈનો કોન્ટેક કર્યો તો આરટીભાઈ ધરમપુરના કોઈ ગામડામાં શૂટિંગમાં છે તો આરટીભાઈને નહીં મળી શકાયું એના દરવાજા જોઈને આવતા રહ્યા કંઈ નહીં બીજી વાર મળશો અમે તો પહેલી વાર પકડી જોયું ને બહુ કાંટા છે બહુ કાંટા લાગે ચાલો આપણે આગળ જઈએ ફરી ને આવી ગયો મિત્રો હવે અમે સબરીધામ ફરી લીધું અને હવે જતા છે આ મારી મમ્મી છે અને હમણાં જ્યાં નોકરી કરે ને અહીંયા હવે ત્યાં જઈએ વિચાર કરતા છે ટાઈમ લગભગ થઈ ગયો છે 4:15 આજે તો અમને ઘરે પહોંચતા રાત જ પડવાની છે જોઈએ શું થાય છે અને મમ્મીની સ્કૂલ આજ તો બતાવીએ મિત્રો તે પેલો થંભો છે ને ત્યાં ગાડી પાર્ક કરીને આવ્યા આ ખેતરોમાંથી જવાનું છે મારા પપ્પાના ફ્રેન્ડ છે એમના ઘરે છે અને મિત્રો લગભગ 1 કિલોમીટર જેવું ચાલવાનું છે ડાંગમાં લગભગ દર વર્ષે જ આવીએ પણ આ વિસ્તારમાં મહારાષ્ટ્રની બોર્ડર પર છે પીપલ દહાડ ગામ છે ત્યાંથી નીચે 3-4 કિલોમીટર આવવાનું ગૌહાણા 1 કિલોમીટર આવવાનું ગૌહાણા ગામમાં અને તેનું પણ બારીપાડા ફળિયું આ ખેતરમાં લોકો ઘેર બનાવ્યું છે તો ત્યાં જઈએ છીએ બહુ ઘણા વર્ષો પછી આવીએ છીએ આ ગામમાં એટલે ચાલો જઈએ આ તાજી છે ના સુકી છે આ મોરૈયો ચાલો કે આપણે આગળ જાય આ મોરૈયાનો ખેતર છે આજો ખબર નહીં મિત્રો આ છે ને આ અને સાવા કે અને જે રાબ બને ને જેમ કોદરી હોય તે રીતના એ રીતના પાક છે બહુ નાનો નાનો આ ધન છે બહુ રેર કેસમાં જે આપણા ત્યાં તો દક્ષિણ ગુજરાતમાં કે બીજા ગુજરાતના અન્ય તો વસ્તુ મળતી જ નથી તો જો ને એકદમ નાનું નાનું છે એ નાગલી કરતાં પણ નાના દાણા હજુ લોકલ ભાષામાં અહીંયા સાવા અથવા સાવરા કહે છે ને આખું ખેતર કરેલું છે આપડે પેલું ખબર છે રસ કાઢે રસ ત્યારે પેલો એક બળદ પેલો ફરે ખબર જો આની નીચે છે ને બોલું જો આની નીચે પથ્થર મૂકેલા અને પથ્થર ની નીચે લાકડા મૂકેલા એટલે નીચે ઉંદર ની ભરાય સાપ ની ભરાય અને જીવડા ની ભરાય તેના માટે
અહીંયા પણ એ રીતનું કરી લો જો ઉંદર બી નહીં ખાય હા ઉંદર બી નહીં ખાય જો અહીંયા એ લોકો જોયા જ કરે મિત્રો આજે સામે આજે ડુંગર દેખાય છે એની પાછળ તાપી જિલ્લો છે અને આ જે અહીંયા જે છે એ નાનકડો ડુંગર છે એ લગભગ 3-1 કિલોમીટર છે એની પાછળ મહારાષ્ટ્ર છે અને અમે ઊભા છીએ ગુજરાતમાં